મહેશ સર ઓનલાઇન મેથ્સ ગણિત ધોરણ દસ નમસ્તે મિત્રો હું મહેશ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સમાં સ્વાગત કરું છું આજે આપણે પ્રકરણ છ ત્રિકોણના સ્વાધ્યાય છ પોઈન્ટ બેના પ્રથમ પ્રશ્નના ઉકેલ મેળવીશું પ્રશ્ન એક આકૃતિ એક અને બેમાં ડીઈ સમાંતર બીસી તો પ્રથમ આકૃતિમાં ઇસી શોધો અને બીજી આકૃતિમાં એડી શોધો તો મિત્રો પ્રથમ આકૃતિમાં આપણને એક ત્રિકોણ અને આ ત્રિકોણમાં બાજુ બીસીને સમાંતર એક રેખા ડીઈ આપેલી છે જે બાજુ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે તો મિત્રો આપણે અહીં ઈસીનું માપ શોધવાનું છે તો આપણે ઈસીના માપને આપી દઈશું એક્સ એવું નામ આપણે આપી દઈશું હવે આપેલા ત્રિકોણ માટે DE સમાંતર BC છે વળી ડી અને ઈ એ અનુક્રમે AB અને એસી પરના બિંદુ છે તો આપેલી રેખા એ AB અને અને એસીનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી આપણે લખી શકીએ કે AD છેદમાં ડી બરાબર એ ઈ છેદમાં ઈસી તો આપણે દર્શાવીએ AD છેદમાં ડી બી બરાબર એ છેદમાં એસી હવે મિત્રો આપણને અહીં દરેક બાજુના માપ આપેલા છે માત્ર એસીનું માપ આપણને આપેલું નથી જે આપણે શોધવાનું છે તો આપણે આ ગુણોત્તરમાં દરેક કિંમતો મૂકીએ તો એડીનું માપ આપણને આપેલું છે એક પોઈન્ટ પાંચ ત્યારબાદ છેદમાં ડીબીનું માપ આપણને આપેલું છે ત્રણ બરાબર એનું માપ આપેલું છે એક અને ઈસીનું માપ આપણે શોધવાનું છે જેને આપણે નામ આપ્યું છે એક્સ હવે મિત્રો સરળતા ખાતર આપણે ચોકડી ગુણાકાર લઈ લઈએ તો આપણને મળશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક્સ બરાબર એક ગુણ્યા ત્રણ હવે મિત્રો આપણે એક પોઈન્ટ પાંચ છે એ એક્સની સાથે ગુણાકારમાં છે તો સામેની તરફ જશે તો એ છેદમાં જશે તો એક્સ બરાબર એક ગુણ્યા ત્રણ એટલે મિત્રો થશે ત્રણ છેદમાં એક પોઈન્ટ પાંચ છેદમાં આવી જશે તો એક પોઈન્ટ પાંચ તો મિત્રો આપણે અંશમાં ત્રણ એમ નામ અને છેદમાં એક પોઈન્ટ પાંચમાં જે પોઈન્ટ છે તે દૂર કરવા માટે પંદર અને પોઈન્ટ પછી એક જ અંક છે તો છેદમાં દસ મૂકવા પડે પણ છેદનો છેદ ક્યાં જશે મિત્રો અંશમાં તો અહીં થશે ગુણ્યા દસ હવે મિત્રો આપણે આના અવયવ પાડીએ તો ત્રણના અવયવ ત્રણ દસના અવયવ પડશે મિત્રો પાંચ દુ દસ છેદમાં પંદરના અવયવ પડશે ત્રણ પંચા પંદર અંશ અને છેદમાં સામાન્ય અવયવ છે તે દૂર કરીએ તો ત્રણ અને ત્રણ પાંચ અને પાંચ દૂર થાય તો અંશમાં વધે છે બે અને છેદમાં વધે છે એક તો આ પરથી આપણને એક્સ બરાબર બે એવી આપણને કિંમત મળી તો આ રીતે એક્સ એ ખરેખર આપણને ઈસીનું માપ આપેલું છે તો એક્સનું માપ થશે મિત્રો બે સેમી આગળના પ્રશ્નમાં વધીએ મિત્રો તો આપણને બીજી આકૃતિ આપેલી છે એમાં પણ ત્રિકોણ એ બી સી અને બીસીને સમાંતરિક રેખા ડીઈ આપેલી છે તો મિત્રો બીજી આકૃતિમાં આપણે એડીનું માપ શોધવાનું છે તો એડીના માપને આપણે નામ આપી દઈશું એક્સ સેમી ફરી એક વખત મિત્રો અહીં પણ DE સમાંતર બીસી છે તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી આપણે લખી શકીએ કે એ છેદમાં ડી બરાબર એ ઈ છેદમાં તો આપણે સૂત્ર લખીએ એ છેદમાં ડી બરાબર એ ઈ છેદમાં ઈસી હવે મિત્રો અહીં આપણે દરેકે દરેક બાજુઓના માપ લખીશું અહીં મિત્રો એડીનું માપ આપણે ધારી લીધું છે એ છે એક્સ છેદમાં ડીબીનું માપ છે સાત પોઈન્ટ બે બરાબર એઈનું માપ છે એક પોઈન્ટ આઠ છેદમાં ઈસીનું માપ છે પાંચ પોઈન્ટ ચાર મિત્રો અહીં એક્સના છેદમાં સાત પોઈન્ટ બે છે તેને આપણે જમણી તરફ લઈ જઈએ બરાબરની તો તે ગુણાકારમાં જશે તો તેથી એક્સ બરાબર એક પોઈન્ટ આઠ ગુણ્યા સાત પોઈન્ટ બે છેદમાં પાંચ ચાર થાય હવે મિત્રો અહીં દરેક જગ્યાએ જે પોઈન્ટ આપેલા છે એ આપણે પોઈન્ટ દૂર કરીએ તો અઢાર છેદમાં દસ ત્યારબાદ બોતેર છે સાત પોઈન્ટ બે છે તેને દૂર કરીએ પોઈન્ટ દૂર કરીએ તો બોતેર છેદમાં દસ ત્યારબાદ છેદમાં પાંચ પોઈન્ટ ચાર છે તો તેમાં આપણે દૂર કરીએ તો ચોપન છેદમાં રહેશે અને દસ ઉપર જશે તો આ રીતે આપણે આપેલા સંખ્યાઓમાં જ્યાં જ્યાં પોઈન્ટ આવ્યા છે એ દરેક જગ્યાએ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું હવે દસ અંશમાં છે અને છેદમાં દસ છે તો આપણે તેને દૂર કરીએ ત્યારબાદ મિત્રો હવે આપણે અઢાર આપણે એમ નામ રાખીશું અઢાર છેદમાં દસ બોતેર છે મિત્રો એને આપણે અઢાર ચોક બોતેર એવું આપણે લખી શકીએ ત્યારબાદ નીચે ચોપ્પન છે તો એને આપણે અઢાર તેરી ચોપન એવા પણ આપણે અવયવ પાડી શકીએ તો અઢાર અને અઢાર દૂર થાય ત્યારબાદ ત્રણ એકા ત્રણ અને અહીં ત્રણ છક અઢાર તો ઉપર આપણને વધશે મિત્રો છ ગુણ્યા ચાર છેદમાં દસ તો છ ચોક ચોવીસ છેદમાં દસ તો ચોવીસ છેદમાં દસ એટલે એક્સ એ ખરેખર મિત્રો સેનું માપ છે નું માપ છે તો આપણને નું માપ મળ્યું બે પોઈન્ટ ચાર સેમી આજનો વિડીયો જોવા માટે મિત્રો આપનો આભાર જો તમને મારી યુટ્યુબ ચેનલ મહેશર સર ઓનલાઈન મેથ્સનો આ વિડીયો પસંદ પડે તો તેને ચોક્કસથી લાઈક કરો અને આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો એ સાથે જ બાજુમાં દર્શાવેલા બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરો જેથી ભવિષ્યમાં જ્યારે પણ આ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ વિડીયો મૂકવામાં આવે તો તે અંગેના નોટિફિકેશન તમને તમારા ઇનબોક્સમાં તરત મળી રહે